नमस्ते। एकवीस ऑक्टोबर 1940 समस्त विश्वमां बीजा विश्वयुद्ध ना भणकारा वागी रहा था। क्यांक क्यांक युद्धनी शुरुआत पण थई गई हती। मोहम्मद अली झीणा पाकिस्तान मुस्लिम लीगना जे नेता हता तेमणे बे देशनी संकल्पना लोकोनी समक्ष रजू करी हती। पाकिस्तान एक देश तरीके बहार उभरी आवतु हतु। सोवियत युनियनना नेता स्टेलिन रूजवेल्ट એ બધા જ પોતપોતાની સ્ટ્રેટેજીઝ બનાવવામાં વ્યસ્ત હતા। દેશ હજી આઝાદ થયો નહોતો અને એ અરસામાં ગાંધીજીએ એક હાકલ કરી હતી અને એ હાકલ હતી કે ગાંધીજીને ખબર હતી કે બ્રિટન હાલ નબળું પડવા જઈ રહ્યું છે। ત્યારે તક હતી બ્રિટનને મહાત કરી નાખવાની, પણ ગાંધીજીએ એવું ન કરતા જે સંપૂર્ણ સ્વરાજની હાકલ હતી, જે સંપૂર્ણ સ્વરાજ માટેની સત્યાગ્રહની જે હાકલ હતી તેને આંશિક રીતે થોડી થોભાવી, તેનો પણ દેશમાં ક્યાંક ક્યાંક વિરોધ થયો, પણ ગાંધીજી પોતાની માન્યતાને વળગી રહ્યા। મુંબઈમાં લગભગ 1940ના જ વર્ષમાં 1,00,000 જેટલા મિલ કામદારોએ હડતાલ પાડી હતી, બ્રિટિશરોને એકદમ ભીંસમાં લીધા હતા। અમદાવાદની અંદર મિલનો ઉદ્યોગ એકદમ ધમધોકાર ચાલતો હતો અને એ જ અરસામાં મુંબઈ અને અમદાવાદની વચ્ચે આવેલ તાપી નદીને કિનારે વસેલ આપણું શહેર સુરત, એના 16 શ્રેષ્ઠીઓ મસલત કરતા હતા કે કંઈક એવું આયોજન કરીએ કે આપણા સુરતના જે ઉદ્યોગો છે તે ઉદ્યોગો જળવાઈ રહે। એ અરસાની અંદર જરી ઉદ્યોગ સુરતની અંદર એકદમ ધમધમતો, ટેક્સટાઇલ ઠીક ઠીક પ્રમાણમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સ્થપાયેલો હતો, હીરા ઉદ્યોગ કદાચ પાપા પગલી માંડતો હતો અને એવા અરસામાં તાંબાના અને ચાંદીના અને સોનાના ભાવ આસમાને હતા। જરી ઉદ્યોગ નબળો ન પડે તેની ખાસ ચિંતા આ શ્રેષ્ઠીઓને હતી અને કંઈક આવી જ પરિસ્થિતિમાં 21 ઓક્ટોબર 1940માં લેટ દિવંગત એવા શ્રી દિવાન બહાદુર શાસ્ત્રી, જેમણે આપણી આ ચેમ્બરનું સુકાન સંભાળ્યું, તેને યાદ કરીને હું આપ સર્વનું અભિવાદન કરું છું। ચેમ્બરની સ્થાપના કાળથી 1940થી જ અલગ અલગ પ્રમુખોએ આ સંસ્થાનું સુકાન નિભાવ્યું અને સમયાધીન સમયની માંગ પ્રમાણે તેમણે તનતોડ મહેનત કરીને આ ચેમ્બરને આજની સ્થિતિમાં લાવવામાં તેઓ નિમિત્ત બન્યા। ચેમ્બર જ્યારે 1940માં જ્યારે સ્થપાયું ત્યારે એનું નામ હતું ધ સુરત ચેમ્બર ઓફ કોમર્સ। 1940થી
1965 સુધી એટલે 25 વર્ષના દાયકા સુધી આપણા ચેમ્બરનું નામ હતું સુરત ચેમ્બર ઓફ કોમર્સ. અને 1965માં એમ લાગ્યું કે આપણો વ્યાપ વિસ્તરેલ છે અને 1965માં તેનું નામ થયું ધ સધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. અને ત્યારથી આપણું ચેમ્બર ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નામથી કાર્યરત છે. ચાલીસમાં જ્યારે આપણી સ્થાપના થઈ ત્યારે એની ઓફિસ જે સેફ ડિપોઝિટ વોલ્ટ જે છે એ ચેમ્બર્સના બીજા માળ ઉપર એમની ઓફિસ હતી. ચેમ્બરના મોભી શ્રી પોપાવાલા સાહેબ તેમણે સૂચન કર્યું કે ચેમ્બરની એક અલાયદી ઓફિસ હોવી જોઈએ અને આ સૂચનને ધ્યાનમાં રાખીને ચેમ્બરનું એક અલાયદું ફંડ ભેગું કરવાની શરૂઆત થઈ. તે વખતના બીજા એક શ્રેષ્ઠી અને ખ્યાતનામ ઇન્કમટેક્સ પ્રેક્ટિશનર શ્રી અશ્વિનભાઈ મહેતા એમની સખાવતથી લગભગ 1200 વાર જેટલી જગ્યા જ્યાં હાલ ચેમ્બરનું બિલ્ડિંગ છે તે ચેમ્બરને પ્રાપ્ત થઈ. ચેમ્બરનું બિલ્ડિંગ ચણાવવા લાગ્યું. આ સંસ્થાને આ સંસ્થાના મકાનને આ સંસ્થાની જે ઇમારત છે તેને શું નામ આપવું તેના માટે ઘણી બધી ચર્ચાઓ થઈ. તે વખતના આપણા જે પ્રમુખો હતા તેમણે MTB કોલેજના ખ્યાતનામ જેની સુરત હંમેશા એક મૂર્ધન્ય વ્યક્તિ તરીકે નોંધ લે છે તેવા શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સાહેબને આપણા પ્રમુખો અને તે વખતના સર્વશ્રેષ્ઠીઓ તેમને મળ્યા અને કીધું કે આ ચેમ્બરની જે ઇમારત છે તેનું નામ શું રાખવું જોઈએ. વેપાર ઉદ્યોગની આપણી સંસ્થા અને તેને ધ્યાનમાં રાખીને તેમણે ત્રણ નામો સૂચવ્યા, ચંદ્રમુખી, શ્રી અને સમૃદ્ધિ. અને જોગાનુજોગ આ ત્રણે ત્રણ ઇમારતો આજે નાનપુરા ખાતે બિરાજમાન છે, ત્યાં જ સ્થાપિત થયેલ છે. ચેમ્બરનું આપણું મકાન એ સમૃદ્ધિ, તેની બાજુમાં જ આવેલું મકાન શ્રી એપાર્ટમેન્ટ અને તેનાથી જ આગળ જે જૈન દેરાસર છે તે ચંદ્રમુખી. કંઈક આવો ચેમ્બરનો ભાતીગળ ઇતિહાસ અને એને આપની સમક્ષ આજે મને મૂકતા ખૂબ જ હર્ષની લાગણી થાય છે. મને એ વાતનો આનંદ છે કે આપણે બધા જે ચેમ્બરની જે મંત્ર છે, જે એની સુક્તિ છે, સંહતિ કાર્ય સાધિકા, તેને આપણે બધાએ સાર્થક કરી છે અને આજે જે અનેરી સિદ્ધિ ઉપર ચેમ્બર પહોંચ્યું છે તેમાં અહીં ઉપસ્થિત આપ સર્વનો ફાળો છે એની હું નતમસ્તકે આપની સમક્ષ નોંધ લઉં છું. આજે 73મો સ્થાપના દિન, તેની ઉજવણી નિમિત્તે ઘણું બધું કરી શકાયું હોત, પણ મેં મિત્રો ભેગા મળીને ચર્ચા કરતા હતા અને એમાં જે સૂર નીકળ્યો કે આપણે એક મનોમંથન કરીએ અને એક ટોકન રૂપે, એક નિમિત્ત રૂપે આપણા જે પ્રમુખો છે જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ચેમ્બરની જે સેવા કરી છે એ સેવાને ધ્યાનમાં રાખીને એકવાર એમનું સન્માન કરીએ અને તેને ધ્યાનમાં રાખીને આજનો આ પ્રસંગ આપણે ઉજવી રહ્યા છીએ. આ પ્રસંગમાં ઉપસ્થિત આપ સર્વનું ફરી એકવાર હું હાર્દિક સ્વાગત કરું છું. આ પ્રસંગે આપણી વચ્ચે સેવામાં જે જે સભ્યોએ
આજ પર્યંત જે કામ કર્યું છે તેની પણ આપણે નોંધ લેવી ઘટે. એ સિવાય સ્થાપના કાળથી જ ચેમ્બરમાં આપણા જે સ્ટાફ મેમ્બરોએ જે સતત કામ કર્યું છે અને જરૂર જણાય ત્યાં જે તે પ્રમુખોને અપ્રોપ્રિએટ માર્ગદર્શન પણ આપેલું છે, તો તેવા આજ પર્યંત સુધીના સર્વ સ્ટાફ મિત્રોને પણ આપણે આ પ્રસંગે યાદ કરી રહીએ. ત્યાર પછી એવું નક્કી કર્યું કે આજે આપણે પ્રમુખોનું સન્માન તો કરીએ અને સાથે સાથે કોઈક આપણે મહેમાનને પણ બોલાવીએ કે જે આ આજના પ્રસંગની શોભાને અનુરૂપ હોય. એને માટે અમે ઘણા બધા ચર્ચાઓ કરી, પણ પછી એમ લાગ્યું કે આપણે એક મનોમંથન પણ આજના દિવસે જો કરી શકીએ, અને એને માટે જ આપણી સાથે ચેમ્બરની સાથે જ જે સંકળાયેલા મિત્રો છે, જે કદાચ રોજિંદા વ્યવહારમાં ચેમ્બરની સાથે સંકળાયેલા નથી પણ ચેમ્બરની બધી જ ગતિવિધિઓથી તેઓ વાકેફ છે, તેવા મિત્રોને આમંત્રણ આપ્યું, તેવા વડીલોને આમંત્રણ આપ્યું અને તેમણે સહર્ષ સ્વીકાર્યું. તે માટે ખાસ કરીને હું આપણા શહેરના ખ્યાતનામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ચેમ્બરના મિત્ર એવા વરિષ્ઠ શ્રી રવિન્દ્રભાઈ વેપારીને ખાસ ખાસ તેમનો આભાર માનું છું કે તેઓ આપણી વચ્ચે હાજર છે. તેવી જ રીતે શહેરના બીજા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પણ તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કદાચ જાણકાર, આઈ મીન આપણામાંના લોકો એને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ઓળખતા હોય એવા બહુ ઓછા હશે, પણ એક બિલ્ડર તરીકે પણ કદાચ આપણે એને થોડા ઘણા ઓળખીએ છીએ. પણ સમાજમાં જેણે જે એક અમૂલ્ય સેવા જેણે પ્રદાન કરી છે એ વ્યક્તિ શ્રી ભરતભાઈ શાહ, તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો તેમનું પણ આપણે ખાસ સ્વાગત કરીએ. આ સિવાય અગ્રવાલ ટ્રસ્ટ જેના પ્રમુખ શ્રી કૈલાસભાઈ જૈન, જેઓ હમણાં જ હાજર થયા અને ચૂપચાપ છેલ્લી પાયરીએ છેલ્લી બેઠક જેમણે ગ્રહણ કરી છે તેમની સાથે પણ વાત કરી. તેમણે પણ કીધું કે ચોક્કસ હું હાજર રહીશ અને આજના જે પ્રમુખોનો જે સ્વાગત સમારંભ છે એ સ્વાગત સમારંભમાં પણ હું આવીશ અને થોડું ઘણું ચેમ્બર વિશે હું વાત પણ કરીશ. તો આપણે કૈલાસ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. આ સિવાય ગોવિંદ કાકા, ગોવિંદભાઈ ધોળકિયા, તેમણે પણ આપણે આમંત્રણ આપેલું. પણ આજે એક જોગાનું જોગ છે કે આપણે ચેમ્બર ઓફ કોમર્સ મહાજનની પરંપરા આપણે આગળ વધારવી એ આપણું કર્તવ્ય છે. અને આજે સુરત શહેરની અંદર એક એવો પ્રકલ્પ આકાર થઈ ગયો છે અને એનું સાક્ષી થવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. જોગાનું જોગ એનો દિવસ પણ આજે 21 ઓક્ટોબર 2013 છે. અને સુરતની પરંપરાને અનુસાર તાપી પુત્રોની કર્તવ્ય પરાયણતાને અનુસાર, મહાજનની જે પરંપરા છે તેને અનુસાર આજે સુરતની અંદર લગભગ 500 બેડની હોસ્પિટલ અને 500 કરોડના ખર્ચે જે થનાર છે જે હોસ્પિટલ, તેનું ખાતમુહૂર્ત થયું. તે બતાવે છે કે મહાજનો કેવા પ્રકારના કામ કરી શકે. આટલું કહીને હું મારું સ્વાગત અહીં પૂરું કરું છું. ફરી એકવાર અહીં ઉપસ્થિત આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.